વિડિયો અને લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાના છે ધોરણ 7 ગુજરાતી વિષય પેલો પાઠ. આપણે જે ચિત્ર પાઠ હતો એ ભણી ગયા. હવે પછીને જે બીજો તો આવ્યો છે શું છે તો કે આજની ઘડી છે રડિયામણી. આજની ઘડી છે રડિયામણી. જે આજનો દિવસ છે જે પહેલ છે એ શું છે તો કે રડિયામણો છે. શું કામ તો કે શ્રી કૃષ્ણનું અહીંયા વર્ણન કરેલું છે. ચાલો શરૂઆત કરી હતી કે ભાઈ કવિ પરિચય આપણે છે એ ખાસ યાદ રાખો જોશે. તો ચાલો કોણ છે કવિ તો કે નરસિંહ મહેતા છે. નરસિંહ મહેતાનો જન્મ ક્યાં તો કે ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો. ક્યાં થયો હતો તો ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો. તેમના વિશે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. નરસિંહ મહેતા જૂનાગઢમાં રહેતા હતા. તેમણે આખું જીવન ભક્તિ કીર્તનમાં વિતાવ્યું હતું. પોતાનું જે આખું જીવન હતું શેમાં વિતાવ્યું હતું તો કે ભક્તિ કીર્તનની અંદર વિતાવ્યું હતું. સંત કવિઓમાં તેમનું માન ભર્યું સ્થાન હતું. સંત હતા, કવિઓ હતા, બધાય લોકોની અંદર એનું શું હતું કે માન ભરેલું સ્થાન હતું. આજની ઘડી રડી આમણી સુંદર ભક્તિ ગીત છે. ચાલો પ્રકાર શું છે આનો તો કે ભક્તિ ગીત છે. કેવો છે ભક્તિ ગીત. આ ગીતમાં એક સખી અન્ય સખીઓને વહાલાજીને આવવાના સમાચાર આપે છે. એક સખી છે એટલે કે એને મિત્ર છે એ બીજા મિત્રને શું કરે છે તો કે વહાલાજી શ્રી કૃષ્ણ આવે છે એના સમાચાર આપે છે. કોઈ મહેમાન આવવાના હોય ત્યારે યજમાન જે તૈયારી કરે છે મહેમાન આવવાના જે ઘરધડી તૈયારી કરતા હોય એવી તૈયારી નહીં પ્રભુના આવવાની રાહ જોતા જોતી સખીઓ કરે છે. એવી તૈયારી પ્રભુની આવવાની રાહ જોતી કોણ કરે છે તો કે સખીઓ કરે છે. આખું વાતાવરણ ભક્તિમય સ્વાગત ભર્યું અને ઉત્સાહમય બની જાય છે. આખું વાતાવરણ છે કેવું થઈ જાય છે તો કે ભક્તિમય સ્વાગત ભર્યું અને ઉત્સાહમય બની જાય છે. શું કામ ઉત્સાહમય બની જાય છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ આવવાના છે. ચાલો કાવ્યની શરૂઆત કરી. ભક્તિ ગીત પ્રકાર કયો છે ભક્તિ ગીત જોવો. ચાલો શું લઈને આવી છે સખી મિત્ર બેનપણી તમે જે કહેતી આજની ઘડી રડિયામણી. આજનો જે ઘડી છે આજનો જે સમય છે તેનો જે સમય છે કેવો છે તો કે રડિયામણો છે. અતિ સુંદર છે. શું કામ મારો વાહરાજી આવ્યાની વધામણી જે મારો જે વાલાજી શ્રી કૃષ્ણની વાત કરે છે એની આવે છે એની વધામણીની તૈયારી કરવી છે. સખી આજની ઘડી છે રડી યામણી. સખી આલા લીલા વાસ મઢાવી. આલા લીલા એટલે લીલું સુકું મજબૂત વાસ હોય તે રડી કાયે શું છે સુંદર વાસ એટલે કે આલા લીલા વાસ મઢાવી મારા વાલાજીના મંડપ રચાવી છે. આલા લીલા વાસ મઢાવી મઢાવો એટલે કાપવું અને શું કર્યું છે વાસને કાપી તો કે મારા વાલાજી વાલાજી એટલે શ્રી કૃષ્ણના મંડપ રચાવી એટલે કે મંડપ કરવાનું કે છે મંડપ બાંધવાનું કે છે. સખી આજની ઘડી છે રડી યામણી. શું કામ આવું બધું કે છે તો કે આજની જે ઘડી છે અત્યારનો જે સમય છે કેવો છે તો કે રડિયામણો છે. મહત્વનો છે ઉત્સાહિત છે અત્યારનો જે સમય છે. એ પછી શું કે છે તો કે તરિયા તોરણ બારે બંધાવીએ. તરિયા તોરણ તરિયા તોરણ એટલે ત્રણ પ્રકારના તોરણ આસોપાલો આંબો અને નાળિયેરના પાનથી બંધા તોરણને શું કહે છે તરિયા તોરણ બારણે બંધાવ્યું અને શુભ દર્શાવે છે. શુભ શુભ કાર્યની જે શોભા છે એ દર્શાવે છે. શું તો કે તરિયા તોરણ તો કે તરિયા તોરણ બારે બંધાવ્યું. બારે એટલે કે બારણે બંધાવ્યું ઉમરા ઉપર મોતીડે જોગ પુરાવી. મોતીડે છે એટલે તમે જોતા હશો ક્યારેક કે કોઈ વ્યક્તિ છાત્રામાંથી પાછા આવે તો રસ્તા ઉપર સાથિયો કરેલો હોય અબિલ ગુલાલથી કરેલો હોય મોતીથી કરેલો હોય ચરણ પખાડીએ ચરણ ને એમથી ધોઈએ પવિત્ર જળથી મારા શ્રી કૃષ્ણ ના ચરણ ને પખાડીએ એટલે કે એને ધોઈએ છીએ. સખી આજની ઘડી છે રડી યામણી. શું કામ આવું કે આજની ઘડી છે કેવી છે આજની ઘડી કેવી છે તો કે રડી આમણી દર્શાવે છે. બધી સખીને ભેગી થઈને આવવાનું કહે છે અને શું કરવાનું જોઈએ તો કે મંગળ ગીત ગાવાનું કહે છે. શુભ કાર્યના ગીત ગાવાનું કહે છે. ચાલો આગળ. ઘેર મલકતો આવે હરી હથિયો જીરે. શું છે એ પેલા વતન કહે છે કે મંગળ ગીત ગાવાનું કહે છે. ચાલો જોઈ પૂરો પૂરો
पूरो पूरो सोहावण साथियो पूरे पूरो सोहावण साथियो सोहावण એટલે સૌભાગ્યવતી હોય તે પૂરે પૂરો સોહાવણ સાથિયો ઘેર મલક તો આવે હરિ હાથિયો ઘેર ઘરે આવે છે મલક તો એટલે કે ધીરે 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 આવે હરિ હાથિયો એટલે કે હાથીની જેમ મલક દે જાય હાથી કેમ ધીરે ધીરે આવે એટલા ધીરે ધીરે આવે હરિ હાથિયો જીરે સખી આજની ઘડી છે રડી જામણ અતિ મીઠડા થકી થાય મીઠો મીઠા થી પણ વધુ મીઠો બને અતિ મીઠડા થકી થાય એ મીઠો એટલે કે અતિ મીઠા થી પણ તે વધુ મીઠું બને મહેતા નરસૈયાનો સ્વામી મે દીઠો મહેતા નરસૈયાનો સ્વામી મે દીઠો એટલે કે જોયો છે સકી આજની ઘડી છે રડી યામ ચલો વાહલા જે કે અહીં શ્રી કૃષ્ણ આલુ લીલું કે થોડું લીલું થોડું સુકું લીલું સુકું એટલે કે અહીં ઉંદા પ્રકારના લીલું ઉંદા પ્રકારના લીલા પ્રકારનો જે વાસ છે તે તરિયા ત્રણ અને ત્રણ જાતના તોરણ છે આસોપાલો આંબો નાળિયેર પાનનું તોરણ જેમાં સાથે કસબના તારનું એટલે કપડું હોય છે કસબનું તોરણ પણ શોભા વધારવા માટે હોય છે પણ અહીં શું ઉપયોગ કરે કે શોભાના તોરણ એ અર્થમાં સમજી બાર એટલે કે બારનું દ્વાર મંગળ શુભ પ્રસંગે ગવાતું ગીત સુહાગણ એટલે કે સૌભાગ્યવતી સદ્વા સૌભાગ્યવંતી જેનો પત્ની પતિ હયાત હોય તેવી સ્ત્રી શું કે સૌભાગ્યવતી મલકતું એટલે ઉમંગમાં ઠાતી ધીમે ધીમે ચાલતું રડિયામણ એટલે કે સુંદર ઘડી એટલે ક્ષણ પળ ચોક પૂરા એટલે ચોકમાં સાથિયા પાડવા હરિ હથિયો એટલે કે હાથીની જેમ મલકતી ચાલ આવતા શ્રી કૃષ્ણ આ કાવ્ય છે એ નરસિંહ મહેતાનો અતિ પ્રિય કાવ્ય છે આવા ઘણા કાવ્ય છે નરસિંહ મહેતાના મીરાબાઈને જે શ્રી કૃષ્ણની ભક્તિ ઉપર રખેલા હોય છે તો આપણે ખાસ કરીને આવા કાવ્ય છે એની યાદી તૈયાર કરી અને મહત્વની વાત આ પૂરું થાય કાવ્ય પૂરું થયું ભક્તિ ગીત પૂરું થયું એટલે આપણે શું કરવાનું દગ્યાનું નોટ ડાઉન કરવું શું દગ્યાની શબ્દ સમજૂતી છે આપણે નોટ ડાઉન કરી લેવું શું કામ કારણ કે જે એવા શબ્દો છે જે આપણને ન સમજાતા હોય એ આપણને આમાંથી મળી રહે હવે આ કાવ્યનો જે રાગ છે તે સૌ કોઈને ખબર જ છે ચલો સૌ કોઈ એક સાથે ચાલુ કરીએ રેડી ચલો ઓકે આજની ઘડી છે રડી યામણી હારે વાલા આજની ઘડી છે રડી યામણી હે જે મારો વાલો જે આવે વધામણી જે રે આજની ઘડી છે રડી યામણી રેડી હવે પછી લાગે છે ની અંદર ધોરણ 7 ગુજરાતીના નવા જ પાઠની શરૂઆત કરશે ત્યાં સુધી સૌ કોઈ જોડાયેલા રહો અને સુરક્ષિત રહો જય હિન્દ